भरूचना दबोईवाड विस्तार में आवेल 90 वर्ष पुराना महादेव मंदिर जे छेल्ला 40 वर्ष थी अपूजित अवस्था में छे। श्री भक्तेश्वर महादेव मंदिर नो प्राण प्रतिष्ठा महोत्सव योजायो हतो। આ પ્રસંગે સાધુ સંતોએ ધાર્મિક વિધિવિધાનથી મંત્રોચ્ચાર કરી ગણપતિ દાદા હનુમાનજી અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિના પ્રાણ પૂર્યા હતા। ભરૂચ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રમુખ નૌતમ સ્વામી પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ડભોયાવાડ ભરૂચ ખાતે અપૂજિત સ્વયંભૂ શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પુનઃનિર્માણ નિમિત્તે પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનંત વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે શિવજીની પૂજા અર્ચના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને હિન્દુ ધર્મ સૈના દ્વારા અપૂજિત મંદિરોની કાયાપલટ કરી પૂજાવિધિ કરવામાં આવે તો તેનો સર્વે હિન્દુઓને ખૂબ મોટા પ્રમાણમાં ભક્તિભાવ વધે તેવી લાગણી વ્યક્ત કરી હતી। પ્રાસંગિક પ્રવચન કરતા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રમુખ નૌતમ સ્વામીએ હિન્દુ ધર્મના સૌથી મોટા ધર્મગુરુ એટલે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં શ્રી પ્રગટેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરી તેની પૂજા અર્ચના થઈ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શુભ અવસરે સંપન્ન થઈ છે। હિન્દુ આ ધરતી ઉપર સૌથી વધુ સહિષ્ણુ પ્રજા છે, તમામ સંપ્રદાયના લોકોને આવકારી રાખ્યા, જ્યારે કોઈ દેશમાં જઈને હિન્દુઓએ આક્રમણ કર્યું નથી। આ ભારત એવો દેશ છે જેમાં દરેક ધર્મના લોકો ભજન પ્રાર્થના સત્સંગ કરવાની છૂટ છે, એમાં ભરૂચ એટલે ભૃગુ કચ્છમાં રેવાનો કિનારો, કંકર એટલા શંકર, એમાંથી મોટામાં મોટા મહાન ભૃગુ ઋષિ સહિત ઋષિમુનિઓએ અહીં રહીને તપથી તપોભૂમિ બનાવીને ભૃગુ કચ્છ ભરૂચની ખાસ કરીને સ્કંદ પુરાણમાં સૌથી મોટું સ્થાન આપ્યું છે। આના કિનારે 9 લાખ ભગવાનના શિવાલયો છે, તમામ હિન્દુ ધર્મના મોટા મોટા અખાડાઓ છે। આ શહેર એટલે હિન્દુ ધર્મની ઓળખ આપનાર કાશી મથુરા વૃંદાવન દ્વારિકા અને જગન્નાથપુરી જેવું જ મહાન શહેર છે। ત્યાં વચ્ચે શહેરની મધ્યમાં પ્રગટેશ્વર મહાદેવનું મંદિર જીણાભાઈ ભરવાડની મહેનત અને આસ્થાથી બની ગયું છે। મુસ્લિમ બંધુઓએ પણ આ ભગીરથ કાર્યમાં સહકાર આપ્યો છે, તેમજ આદિગુરુ શંકરાચાર્યજીનું સ્વાગત કરી આશીર્વાદ લીધા છે, એમને ધન્યવાદ આપ્યો છે। ત્રણેય બાજુ મુસ્લિમ વસ્તી છે, વચ્ચે શ્રી પ્રગટેશ્વર મહાદેવ બિરાજમાન છે। જેટલી હિન્દુની જવાબદારી છે એનાથી વધુ મોટી જવાબદારી મુસ્લિમ ભાઈઓની પણ છે। આ પ્રજા આવનારા દિવસોમાં આ મંદિરની સુરક્ષા અને પવિત્રતા જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી। ભગવાન પ્રગટેશ્વરને પ્રાર્થના કરો, પ્રભુ ચરણોમાં આવનાર ભક્તોની રક્ષા કરો। હિન્દુ ધર્મના યુવાનોને આહ્વાન કરું છું કે વર્ષમાં એક વખત અહીં હવન કરવામાં આવે। આ વિસ્તારમાં કોમી એકલાસ જળવાઈ રહેલો છે, તેવી જ રીતે મુસ્લિમ ભાઈઓને પણ સાથ સહકાર આપો। શ્રાવણ મહિનાના દર સોમવારે પ્રશાસનને જાણ કરી માં નર્મદાના જળ લાવી પ્રગટેશ્વર મહાદેવનો સામૂહિક અભિષેક કરવો। ગૌ ગંગા અને ભારત આપણી હિન્દુઓની માતા છે, દેશ હિન્દુઓનો છે, હિન્દુ રાષ્ટ્ર છે। આવો આપણે મંદિરો તૈયાર કરી જીર્ણોદ્ધાર કરવાના છે, તે હવે પથ્થરથી બનવાના છે જેથી વર્ષો સુધી ટકી રહે। હિન્દુ ધર્મના 4 મહાન તીર્થ બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારિકા અને જગન્નાથપુરી આપણા 12 જ્યોતિર્લિંગને યાદ રાખવા, ભોળાનાથના મંદિરે કોઈ હિન્દુ જાય ત્યારે પ્રથમવાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવું। આ પ્રસંગે માધવ પ્રિયદાસજી, સ્વામી સોમબાપુ, રાજેન્દ્રનંદજી મહારાજ, ગોપાલ સ્વામી, મુક્તાનંદ મહારાજ, ડીકે સ્વામી તેમજ દેવુભા કાઠી, જીણાભાઈ ભરવાડ, ઇન્દ્રસિંહ પરમાર, સુધીર અટુધર્યા વગેરે સંતો મહંતો અને ભક્તો હાજર રહ્યા હતા। નર્મદા નદીમાં રેવાનો કિનારો એટલે રેવાના જેટલા કંકર એટલા શંકર, એમાંથી મોટા મોટા મહાન ભૃગુ વગેરે ઋષિઓએ અહીંયા રહી અને તપો પોતાના તપથી તપોભૂમિ બનાવીને આ ભૃગુ કચ્છ ભરૂચને ખાસ કરીને સ્કંદ પુરાણમાં સૌથી મોટું સ્થાન અપાયું છે। આના કિનારે ગઈકાલે મેં સાંભળ્યું 9 લાખ ભગવાનના શિવાલયો છે, તમામ હિન્દુ ધર્મના મોટા મોટા સ્થાનોના અખાડાઓ છે આ શહેરમાં। આ શહેર એટલે હિન્દુ ધર્મની ઓળખ આપનારા કાશી મથુરા વૃંદાવન દ્વારિકા રામેશ્વરમ જગન્નાથપુરી જેવું જ મહાન તીર્થ એટલે ભરૂચ તીર્થ છે અને એના મધ્ય શહેરની અંદર આજે સરસ મજાનું ભગવાન પ્રગટેશ્વરનું મંદિર તૈયાર થયું।
જીણાભાઈ ભરવાટ ને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા. એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક હિન્દુ ધર્મની આ સેવા કરી છે. આજુબાજુમાં રહેનારા જેટલા પણ મુસ્લિમ બંધુઓ છે એમણે પણ આ સત્કાર્ય જે થતું હતું એની અંદર સૌએ આજે શંકરાચાર્યજીનું સ્વાગત કરીને ખૂબ મોટા આશીર્વાદ લીધા છે, એટલે એમણે પણ હું ધન્યવાદ આપું છું. કારણ કે ત્રણ બાજુ મુસ્લિમ વિસ્તાર છે અને વચ્ચે આપણા શંકર ભગવાન બિરાજે છે, એટલે હિન્દુ પ્રજાની જવાબદારી છે એના કરતાં વધારે મોટી જવાબદારી મુસ્લિમ ભાઈઓની પર થાય છે. એટલે આ પ્રજા એમના દ્વારા ભવિષ્યમાં પણ આ મંદિરની સંરક્ષણ, આ મંદિરની પવિત્રતા જળવાતી રહેશે એવી હું આશા રાખું છું. ભગવાન પ્રત્યેશ્વરને પ્રાર્થના કરું કે અહીંયા આવનાર જે ભગવાન ભોળાનાથના ભક્તો છે સૌનું તમે કલ્યાણ કરો એવી તમારા ચરણોમાં પ્રાર્થના છે. હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓને આહ્વાન કરીશ કે વર્ષમાં એક દિવસ તો ફરજિયાત એક દિવસ એવો બનાવવો કે તે દિવસે અહીંયા આપણે યજ્ઞ કરવો અને ફરજિયાત આપણે યજ્ઞની અંદર બધા ઉપસ્થિત રહેવું. બીજું કહીશ કે આ વિસ્તારમાં અત્યારે જેમ કોમી અખલાસ છે, આપણને બધાએ સહકાર આપ્યો છે મુસલમાનોએ, એમ આપણે પણ એમને સહકાર આપવો અને એથી કરી અને સૌહાર્દ જળવાઈ રહે. પણ તમારે એક નિયમ કાયમ માટે રાખવું કે શ્રાવણ મહિનાના બીજા ત્રીજા અથવા ચોથા કોઈ પણ એક સોમવારે સામૂહિક હિન્દુ ધર્મ સેનાએ પોલીસને જાણ કરી, પ્રશાસનને જાણ કરી અને અહીંયા માં રહેવાનું પાણી લાવી અને પ્રત્યેશ્વર મહાદેવને અભિષેક કરવો. આટલું કામ ચોક્કસ આપણે કરવું. અત્રે ઉપસ્થિત સૌ હિન્દુજનોને કહીશ કે આપણે ગૌ એ આપણી માતા છે, ગંગા એ આપણી માતા છે, ભારત એ આપણી માતા છે. આ દેશ એ હિન્દુઓનો દેશ છે, એટલે આ દેશ હિન્દુ રાષ્ટ્ર છે. એટલે આની અંદર આપણે સૌએ સૌને સમાવીને રહેવાનું છે. પણ આપણા ઈષ્ટ દેવતાના સ્મરણો આ રીતે ગગનચુંબી મંદિરોની અંદર પ્રાર્થના કરવા માટે આપણે તૈયાર પણ કરવાના છે, એના જીર્ણોદ્ધાર પણ કરવાના છે અને એના માટે આપણે જિંદગીના અંત સુધી ભગવાનને સતત યાદ રાખી અને આ સેવાઓ કરતા રહેવાની છે. ભગવાનને પ્રાર્થના કરું. ઓ ભાઈ બે જણા બે જણા નીચે.